નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું, આપની સાથે હિરલ મહેતા. વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો અમદાવાદમાં નશેડી પોલીસકર્મી સામે કાર્યવાહીમાં પોલીસની ઢીલી નીતિ જોવા મળી રહી છે. પોલીસકર્મી વિરૂદ્ધ અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂધસિંહ વાઘેલા સામે પ્રોહિબિશનની ફરિયાદ નથી નોંધાઈ, જેને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે. અકસ્માત કરનારા પોલીસકર્મી સામે હળવી કલમ હેઠળ ફરિયાદ નોંધાતા સવાલો ઉભા થયા છે. હળવી કલમ હેઠળ ફરિયાદ નોંધીને અનિરૂધસિંહને જામીન પણ આપી દેવાયા છે. બે ડિવિઝન પોલીસ આરોપી અનિરૂધસિંહના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. અન્ય લોકો સામે બ્રેથ એનેલાઇઝરથી ચેક કર્યા બાદ નોંધાઈ છે ફરિયાદ. આરોપી હેડ કોન્સ્ટેબલને બી ડિવિઝન પોલીસે બ્રેથ એનેલાઇઝરથી ચેક ન કરતા સવાલ ઉઠી રહ્યો છે. અકસ્માત બાદ ફરિયાદીએ બ્રેથ એનેલાઇઝરથી ચેક કરી ફરિયાદ કરવાની માંગ કરી હતી. આ ફરિયાદની રજૂઆતને ધ્યાને ન રાખીને પોલીસે આરોપી હેડ કોન્સ્ટેબલને છાબર્યો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. તો અમદાવાદમાં નશેડી પોલીસકર્મી સામે કાર્યવાહીમાં પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસકર્મી વિરૂદ્ધ અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂધસિંહ વાઘેલા સામે પ્રોહિબિશનની ફરિયાદ નથી નોંધવામાં આવી. અકસ્માત કરનારા પોલીસકર્મી સામે હળવી કલમો હેઠળ ફરિયાદ નોંધાતા સવાલ ઉઠી રહ્યો છે. હળવી કલમ હેઠળ ફરિયાદ નોંધીને અનિરૂધસિંહને જામીન આપી દેવાયા છે. બી ડિવિઝન પોલીસ આરોપી અનિરૂધસિંહના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. અન્ય લોકો સામે બ્રેથ એનેલાઇઝરથી ચેક કર્યા બાદ ફરિયાદ નોંધાતી હોય છે. આરોપી હેડ કોન્સ્ટેબલને બી ડિવિઝન પોલીસે બ્રેથ એનેલાઇઝરથી ચેક ન કર્યો હતો, જેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે કે શા માટે બ્રેથ એનેલાઇઝર પોલીસ સ્ટેશનમાં તે સમયે નહોતું. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા અનિતા પણ લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, જણાવશો કે અમદાવાદમાં નશેડી પોલીસકર્મીનો જે અકસ્માત થયો હતો, તેણે જે અકસ્માત સર્જ્યો હતો, તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસ જ પોલીસનો ક્યાંક ને ક્યાંક બચાવ કરતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જી હિરલ, જે પ્રકારે સામાન્ય વ્યક્તિ જો દારૂ પીને અકસ્માત કરે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે, તેને કોર્ટમાં રજૂ કરીને તેની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે છે. પરંતુ જ્યારે આ જ ગુનો કોઈ પોલીસ કર્મચારી કરે તો પોલીસ તેને બચાવતી હોય તેવી જે ઘટના આજે હતી તે ટ્રાફિક પોલીસ બી ડિવિઝનમાં સામે આવી છે, જેમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના જે હેડ કોન્સ્ટેબલ અનિરૂધસિંહ વાઘેલા દ્વારા દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો, પરંતુ બ્રેક એનાલાઇઝર દ્વારા તેનો આજે ચેક નહોતો કરવામાં આવ્યો. કારણ કે જે વિડીયો સામે આવ્યો હતો જેમાં લોકો તેને ટેસ્ટ કરવાની વાત કરતા હતા, પરંતુ પોલીસ સ્ટેશનમાં બ્રેથ એનાલાઇઝર જોવા પણ મળ્યું ન હતું. તો જે પ્રકારે 31 ડિસેમ્બર હોય કે કોઈ અન્ય કોઈ બંદોબસ્ત હોય ત્યારે બ્રેથ એનાલાઇઝર ટ્રાફિક પોલીસ પાસે જોવા મળે છે અને તેના દ્વારા તેઓ ચેકિંગ કરતી હોય છે. પરંતુ જ્યારે પોલીસ કર્મચારી દારૂના નશામાં જ્યારે આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ તેનો ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો, તેના બદલે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને તેનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યો તે પહેલા જ તેઓને આજે જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે જ્યારે વાત કરીએ તો પોલીસની ઢીલી નીતિ ચોક્કસ આ કેસમાં જોવા મળી રહી છે. એક તરફ સ્પીડમાં વાહન ચલાવીને અકસ્માત સર્જ્યો હતો, સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ ગાડીની અંદરથી દારૂની બોટલ પણ મળી આવી હતી. તેને જોતા જ્યારે દારૂબંધીની વાતો ચાલતી હોય અને પોલીસ જ્યારે દારૂના નશામાં જોવા મળે, દારૂની બોટલ પર સાથે જોવા મળે, તો અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં પણ જે પ્રકારે પોલીસ સ્ટેશનમાંથી જ જ્યારે પોલીસકર્મીને જામીન મળી જતા અનેક સવાલો આવી રહ્યા છે. પોલીસની ઢીલી નીતિને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારણ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરીને હાલ તો જામીન આપી દેવામાં આવી છે, પરંતુ જે દારૂની બોટલ મળી આવી છે તે ખાલી બોટલ હોવાના કારણે કોઈ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ નથી કરવામાં આવ્યો. તે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે કે પોલીસ જ પોલીસે બચાવી રહી છે અને ગુનો આચર્યા બાદ તેઓને છાવરી દેવી હોય તેવી પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી બિલકુલ અનિતા, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. પોલીસકર્મી વિરુદ્ધ અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ કડક કાર્યવાહી જે સામાન્ય લોકો સામે કરવામાં આવતી હોય છે તેવી કડક કાર્યવાહી તે આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધમાં નથી કરવામાં આવી, જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂધસિંહ વાઘેલા સામે પ્રોહિબિશનની ફરિયાદ નથી નોંધાઈ, તેને લઈને પણ સવાલ ઉભો થાય છે. અહીંયા અકસ્માત કરનારા પોલીસકર્મી સામે હળવી કલમ હેઠળ ફરિયાદ નોંધાતા સવાલ ઉઠ્યો છે. હળવી કલમ હેઠળ ફરિયાદ નોંધીને અનિરૂધસિંહને જામીન પણ આપી દેવાયા છે.
બે ડિવિઝન પોલીસ આરોપી અનિરૂધસિંહના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. તો અન્ય લોકો સામે બ્રેથ એનાલાઇઝરથી ચેક કર્યા બાદ જ પોલીસ ફરિયાદ નોંધાય છે. આરોપી હેડ કોન્સ્ટેબલને બી ડિવિઝન પોલીસે બ્રેથ એનાલાઇઝરથી ચેક પણ નહોતો કર્યો, જેને લઈને પણ સવાલો ઉભા થાય છે. અકસ્માત બાદ ફરિયાદીએ બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવાની ફરિયાદ પણ કરી હતી, માંગ કરી હતી, છતાં પણ તે ફરિયાદીની માંગ સાંભળવામાં જ નહોતી આવી. ફરિયાદની રજૂઆતને ધ્યાને ન રાખીને પોલીસે આરોપી હેડ કોન્સ્ટેબલને છાબર્યો હતો તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. તો અમદાવાદનો આ જે બનાવ સામે આવ્યો હતો તેમાં વધુ એક ખુલાસો થયો છે. અમદાવાદમાં નશેડી પોલીસકર્મી સામે કાર્યવાહીમાં પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે. પોલીસકર્મી વિરૂદ્ધ અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે. આ સાથે જ હેડ કોન્સ્ટેબલ અનિરૂધસિંહ વાઘેલા સામે પ્રોહિબિશનની ફરિયાદ ન નોંધાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અકસ્માત કરનારા પોલીસકર્મી સામે હળવી કલમ હેઠળ ફરિયાદ નોંધાતા સવાલ ઉભો થાય છે. આ સિવાય જે પોલીસકર્મી ગાડી ચલાવી રહ્યો હતો તેની ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી અને કાયદા મુજબ આવી નેમ પ્લેટ અથવા તો પોલીસ કે કોઈ પણ વ્યવસાયિક પ્લેટ લગાવવાનો ગુનો હોય છે, પરંતુ છતાં પણ આ પ્લેટ મળી આવતા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. શું તેની વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે? શું પોલીસકર્મી દારૂ ચલાવીને ગાડી ચલાવી રહ્યો હતો અને અકસ્માત સર્જ્યો હતો તેની વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તેને પણ લઈને સવાલ ઉભો થાય છે. ડીસીપી નીતાબેન દેસાઈને પણ આપણે કોલ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે કોલ નથી ઉપાડ્યો. એમને પણ સવાલો કરવા માંગુ છું વીટીવી ન્યૂઝ દ્વારા કે શું આરોપી પોલીસકર્મી સામે પ્રોહિબિશનની ફરિયાદ નોંધાઈ છે કે કેમ, તેનો પણ જવાબ મળવો જરૂરી છે. આ સાથે જ ફરિયાદીની રજૂઆત બાદ કેમ બ્રેથ એનાલાઇઝરથી તપાસ નહોતી કરવામાં આવી તે પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જો મેડિકલ રિપોર્ટમાં દારૂ મળશે તો આરોપી હેડ કોન્સ્ટેબલની ફરીથી ધરપકડ થશે કે કેમ, કારણ કે હાલમાં તો તેને જામીન આપીને છૂટો કરી દેવામાં આવ્યો છે, પરંતુ આગળ જો કોઈ ગુનો સાબિત થાય છે તો તેની વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે પણ જોવું રહ્યું. આરોપી હેડ કોન્સ્ટેબલ સામે બોલવા માટે પોલીસ પણ હવે તૈયાર નથી. વીટીવી ન્યૂઝે ડીસીપી નીતા દેસાઈને ફોન કરવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેમણે ફોન જ નથી ઉપાડ્યો. ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ વીટીવી ન્યૂઝનું ફોન નથી ઉપાડી રહ્યા. આરોપી હેડ કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશનની ફરિયાદ નથી નોંધાઈ તે સૌથી મોટો સવાલ છે. નશેડી પોલીસકર્મીને બચાવવા માટે પોલીસ દ્વારા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. અમારા સંવાદદાતા અનિતા જોડાયેલા છે. અનિતા, જણાવશો કે જે પ્રકારની આ ઘટના સામે આવી છે, થોડી વાર પહેલા ડીસીપીને પણ સંપર્ક કરવાનો આપણે પ્રયાસ કર્યો છે પરંતુ તેમણે ફોન નથી ઉપાડ્યો, એટલે કે પોલીસ દ્વારા સતત પોલીસકર્મીને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે, અને શા માટે પ્રોહિબિશનનો ગુનો દાખલ નથી કરવામાં આવ્યો તેને લઈને પણ મોટો સવાલ ઉભો થાય છે. જી હિરલ, જે પ્રકારે આ સમગ્ર કેસ હતો એક્સિડન્ટનો ને ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને, આ કેસમાં ડીસીપી નીતા દેસાઈ સાથે જ્યારે વીટીવીની વાત થઈ હતી તો તેમણે પણ આ કેસમાં સ્પષ્ટતા કરી હતી કે હાલ તો જે પોલીસકર્મી જે છે અનિરૂધસિંહ વાઘેલા તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે, તે દારૂના નશામાં છે કે નહીં તે રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે. પરંતુ પોલીસે જે પ્રકારે લોકોના આક્ષેપો છે જેને લઈને હાલ તો ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને કલમોનો ઉમેરો કર્યો છે. જ્યારે આ મામલે જ્યારે દારૂની બોટલને લઈને જ્યારે તેમની પાસે વાતચીત થઈ હતી, પૂછપરછ જયારે કરવામાં આવી હતી તો તેઓએ એવી સ્પષ્ટતા કરી હતી કે દારૂની બોટલ મળી આવી છે પરંતુ તે ખાલી દારૂની બોટલ છે. દારૂની બોટલ જો ભરેલી હોત તો તેઓની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂ મળી આવવાને લઈને ગુનો દાખલ કરી શકાય છે, પરંતુ તે પીધેલી હાલતમાં હતા અને જેને લઈને અકસ્માત સર્જાયો છે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને તેઓએ ગુનો દાખલ કર્યો છે. પરંતુ જે પ્રકારની ડીસીપીની સ્પષ્ટતા હતી અને જે પ્રકારના આજે કલમો ઉમેરવામાં આવી છે જેને લઈને ફરી એક વખત સવાલ થઈ રહ્યા છે કે જે પોલીસની આ જે પ્રકારની બેદરકારી હતી, પોતે
સ્પીડમાં વાહન ચલાવવું અને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને જે કામગીરી જે હાથ ધરવામાં આવી છે તેને લઈને પણ સવાલ છે, કારણ કે તાજેતરમાં તથ્યકાંડ થઈ ગયું છે જેમાં એક જે યુવકે 9 લોકોના ભોગ લીધા હતા, પરંતુ આ કેસમાં પણ 100 સ્પીડમાં આ પોલીસ કર્મચારી ગાડી ચલાવી રહ્યો હોવાની વાત હતી અને ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો. જે ગાડીની જે દશા હતી તેને જોતા ખૂબ જ સ્પીડમાં અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહી છે અને જેનો રોષ લોકોનો જોવા મળી રહ્યો હતો. લોકોએ જે પ્રકારે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જેને લઈને જે પોલીસ કર્મચારીની દાદાગીરી પણ સામે આવી રહી છે. એક તરફ પોતે ભૂલ કરી હોવા છતાં બી તે જે લોકો સાથે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક પોલીસની દાદાગીરી વચ્ચે પોલીસ જે પોલીસ કર્મી છે તેને છાવરી રહી હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હાલ તો આ કેસની અંદર જે પોલીસ કર્મચારીને જામીન પર તો મુક્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે પીધેલી હાલતમાં હતા કે નહીં તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. અને સાથે દારૂની બોટલને લઈને પણ પોલીસ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી રહી. દારૂની બોટલ ખાલી ક્યાંથી આવી હતી, દારૂ ક્યાં પીવામાં આવ્યો હતો અને બોટલ ક્યાંથી લાવવામાં આવી હતી તેવા અનેક સવાલો વચ્ચે પોલીસે હાલ તો ફક્ત ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને આ કેસને પૂર્ણ કર્યો હોય તેવી રીતના તપાસ હાથ ધરી છે. જી બિલકુલ અનિતા, તમામ માહિતી બદલ આપનો આભાર. હેડ કોન્સ્ટેબલ અનિરૂપસિંહ વાઘેલા સામે પ્રોહિબિશનની ફરિયાદ નથી નોંધાઈ, જેને લઈને સવાલ ઉભો થઈ રહ્યો છે. અકસ્માત કરનારા પોલીસ કર્મી સામે હળવી કલમ હેઠળ ફરિયાદ નોંધાતા સવાલ ઉભો થાય છે. અનિલભાઈ છે કે જેઓ એડવોકેટ છે, આપણી સાથે જોડાઈ ગયા છે. અનિલભાઈ, જણાવશો કે જે પ્રકારની આ ઘટના સામે આવી છે, એક પોલીસ કર્મી દારૂ પીને ગાડી ચલાવી રહ્યો છે, અકસ્માત સર્જે છે અને ત્યારબાદ ગાડીમાં ચેક કરવામાં આવે છે તો દારૂની બોટલ પણ મળી આવે છે. આવી પરિસ્થિતિમાં આવા સંજોગમાં કઈ રીતે કાર્યવાહી થતી હોય છે, કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ થતો હોય છે? ભારતની અંદર કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રોહિબિશન નશાબંધી કાયદા હેઠળ આ ગુના દાખલ થતા હોય છે. નશાબંધી કાયદા હેઠળ બે પ્રોવિઝન છે, એક દારૂ પીને ગાડી ચલાવી ડ્રિંક કરવું, દારૂ પીવો એક અલગ કલમ છે, અને દારૂ મળી આવો એટલે કે તમારા કબજામાંથી નશાવાળી વસ્તુ મળી આવે તો તેની અલગ કલમને સજાની જોગવાઈ છે. જ્યાં સુધી દારૂ પીને ગાડી ચલાવે છે અને દારૂ પીધેલા મળી આવે છે તો એ કલમ હેઠળનો અત્યારે કેસ થયો છે. પરંતુ જે દારૂની બોટલ મળી છે તેમાં દારૂ છે કે નહીં તે જાણ્યા પછી જો દારૂ હોય તો તેની સામે સેક્શન 65A(e)ની કલમ એવી એની માત્રા ઉપર નક્કી થાય છે. સામાન્ય માત્રામાં દારૂ હોય તો પહેલા ગુનામાં 1 વર્ષની, બીજા ગુનામાં 2 વર્ષની અને ત્રીજા ગુનામાં 7 વર્ષ ઉપરની સજા છે. એટલે જે માત્રામાં દારૂ મળી આવે ત્યાર પછી એ કલમ લાગી શકે છે. એટલે દારૂ સાથે મળી આવ્યા છે કે દારૂ પીધેલા મળી આવ્યા છે એ નક્કી કરવું પહેલા જરૂરી છે. અત્યારે દારૂ પીધેલા મળી આવ્યા છે તે કલમનો કેસ થયો છે, પરંતુ દારૂ છે કે નહીં તે બાબતે પોલીસે તે જો દારૂ મળી આવ્યો હોય તો સેક્શન 65A ઉમેરવી જોઈએ એવું મારું માનવું છે. બિલકુલ, જયારે પણ અકસ્માત થયો હતો ત્યારે ફરિયાદીએ માંગ કરી હતી કે બ્રેથ એનેલાઇઝરથી તેમનું ચેકિંગ કરવામાં આવે, પરંતુ ત્યારે તેમનું તાત્કાલિક ચેકિંગ નહોતું કરવામાં આવ્યું. આ પોલીસની બેદરકારી ગણાય, કારણ કે સામાન્ય ક્રમની અંદર જયારે કોઈ કોર્ટમાં દારૂ પીધેલી વ્યક્તિ મળી આવે તો તેને 2 પંચોની રૂબરૂમાં તેમના શ્વાસને ધ્યાનમાં લેવામાં આવે છે અને સુગંધ ઉપર નક્કી કરવામાં આવે છે કે તે કેફી પદાર્થ પીધેલો છે. હવે કેફી પદાર્થ પીધેલો હોય તો તેનું પંચનામું કરીને તેને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવતા હોય છે અને ત્યાં આગળ તેનું મેડિકલ ચેકઅપ થાય છે અને મેડિકલ ચેકઅપના આધારે થાય છે કે તેણે કેફી પીણું, દારૂ નશાયુક્ત પીધું છે કે નહીં તે તેનો રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાંથી નક્કી થાય છે. પરંતુ જો મોડું કરવામાં આવ્યું હોય તો ચોક્કસ પ્રમાણે પોલીસની કંઈક અંશે બેદરકારી ગણી શકાય. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.